નમસ્કાર દર્શક મિત્રો, મા આશાપુરા ન્યૂઝ ચેનલ કચ્છિયા ટીવી સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, વાત કરવી છે કચ્છ, જ્યાં અંજાર તાલુકાના નાની નાગલપર ગામમાંથી અત્યારે મા આશાપુરા ન્યૂઝની ટીમ આવી પહોંચી છે. ઉદ્યોગ ક્રાંતિ બાદ અત્યારે જ્યાં જમીનોના ભાવ વધી રહ્યા છે ત્યારે લોકોના મનમાં લાલચ જાગી છે. અનેક એવી લાલચો જાગી છે જે ગૌચર જે જમીન હોય છે એ પણ પચાવી પાડવામાં આવી રહી છે. તો આવી જ એક રજૂઆત આપણે જોઈ શકો છો દ્રશ્યોમાં, અંકિતભાઈ દ્વારા કરવામાં આવી છે રજૂઆત, જ્યાં નાની નાગલપર ગ્રામ મધ્યે જે આ સરપંચ જે શામજીભાઈ હિરાણી, જેમના સર્વે નંબર, મિત્રો હું તમને જણાવીશ, 165 જે તમે પાછળ દ્રશ્યોમાં જોઈ શકો છો, અંકિતભાઈ દ્વારા જણાવવામાં આવ્યું 165 જે છે એ કાયદેસર છે. અને એનું બાજુનું જે આ ખેતર છે એના પાછળની સાઈડવાળું જે 996 જે ગૌચર જમીન છે, ખેતર છે, તો તમે અહીંયા દ્રશ્યોમાં જોઈ શકો છો મિત્રો, ગૌચર જમીન ઉપર બાંધકામ પાકું બાંધકામ કરવામાં આવ્યું છે. બાજુમાં ટાંકા બનાવવામાં આવ્યા છે અને અહીંયા ખેતી પણ કરવામાં આવી રહી છે. તો શું ચાલી રહ્યું છે આપણા કચ્છમાં? જમીનની લાલચમાં અત્યારે જે ગૌચર, જેને કહેવાય કે જે ગાયો માટે અલોટ કરવામાં આવી હોય છે જમીન, જેનાથી ઘાસચારો એમાં ઉત્પન્ન થઈ શકે અને જે ગૌચર પશુઓ છે તેમને હેરાનગતિનો સામનો ન કરવો પડે, પણ અત્યારે તો એના વિરુદ્ધમાં કંઈક અલગ જ ચાલી રહ્યું છે કચ્છમાં. અનેક જગ્યાએ ગૌચરો જે એટલે એટલા હજારો એકર જમીન હતી એ ક્યાં ગઈ એ પણ કોઈને ખબર નથી, તે પણ મોટો પ્રશ્ન છે. તો એ જ વિષય લઈને આજે અંકિતભાઈ આપણી સાથે છે. અંકિતભાઈ, મા આશાપુરા ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. સૌ પ્રથમ તો આપે જે હિંમત કરી અને જીગર દાખવી એ બદલ આપને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. આવા કઈ કેવા મુદ્દા છે કે ગૌચર ગામની ફાળવવામાં આવી હોય છે સરકાર દ્વારા, પણ ખરેખર એ ગૌચર છે ક્યાં તે પણ મોટો પ્રશ્ન છે, એ વિશે જણાવજો. જે અત્યારની હાલની પરિસ્થિતિને જોતા અત્યારે આપણે જે સર્વે નંબર ઉપર ઊભા છીએ, 996 સર્વે નંબર, એ ગૌચરનો સર્વે નંબર છે. એની સામેનો જે સર્વે નંબર છે 165 સર્વે નંબર, એ સર્વે નંબર છે શામજીભાઈ ધનજીભાઈ હિરાણી, જે નાની નાગલપરના સરપંચ છે. તો શામજીભાઈ ધનજીભાઈ હિરાણી દ્વારા આ જે 996 સર્વે નંબર છે એનું પંચનામું પણ તમારી કોપીમાં અમે સાબિત કર્યું છે કે પંચનામામાં એ એમ કહે છે કે આ અમારી માલિકીની જગ્યા છે, પાકું બાંધકામ છે. તો આ જે ગવર્મેન્ટના રેકર્ડ મુજબ આ જગ્યા અંજાર નગરપાલિકાની અંજારની સીમતળ આવે છે, અને તેમાં જે અત્યારે ગૌચરના મુદ્દાને લઈ અને જે સરકાર દ્વારા જે નવા નવા કાયદા કાઢવામાં આવ્યા છે કે હાલની પરિસ્થિતિને ધ્યાને લેતા કે આ ગાયો જે છે અબોલ જીવો છે એ જ્યાં ત્યાં રખડે છે, શું કરવા રખડે છે, કારણ કે આ જે બે પગવાળા આખલા છે જે સરકારના મળતિયા છે એ આ ગૌચર ખાઈ ગયા છે. એના માટે અત્યારે બધા અબોલ જીવ સિટીની અંદર આપણે બધી પબ્લિકને હેરાન કરે છે. એનું મિત્રો માત્ર એક જ કારણ છે કે જે આ બે પગવાળા આખલા જે ગૌચર ખાઈ ગયા છે એના દ્વારા અત્યારે આપણે બધા ગવર્મેન્ટના તમામે તમામ સત્તા અધિકારીને તમામે તમામ કર્મચારીને હું એટલું કહેવા માગું છું કે જે આ ગૌચર જગ્યા છે તેમાં તમે જોઈ શકો છો પાકું બાંધકામ છે, બબ્બે લાઇટના કનેક્શન આવી ગયા છે, અને ચારે બાજુ જ્યાં ગૌચરની અંદર ગાયુને માત્ર અબોલ જીવને માત્ર જ્યાં ચરવાનું હોય તે જગ્યા ઉપર તમે જોઈ શકો છો દાડમનો બગીચો બનાવી નાખ્યો છે, આગળ પણ વાવેતર કરવામાં આવેલું છે. ચારે બાજુ તમે જે દિશામાં જોઈ શકો એ બધી જગ્યા જે આ સરકારના મળતિયા દ્વારા જે કરવામાં આવી છે. તો તંત્રને અમને ગૌરક્ષકોને અમને ધ્યાને આવે છે તો તંત્રને કેમ ક્યાંય ધ્યાનમાં આવતું નથી, તંત્ર શું સાબિત કરવા માગે છે? અને તંત્ર દ્વારા આજે હજારો ખેડૂતોના પ્રશ્ન છે કે ખેડૂતો રાતને દિવસ મહેનત કરી મજૂરી કરી અને અનાજ ઉત્પન્ન કરે છે, છતાં શિયાળાની કડકડતી ઠંડીમાં ઉનાળાની કડકડતી ગરમીમાં ખેડૂત પાણી વારે છે, તો શિયાળામાં રાતે લાઇટની જગ્યાએ દિવસે લાઇટ આપતા નથી, ફરજિયાત રાતે જ લાઇટ આપે છે. તો સરકારને પણ આ પ્રશ્ન થાય છે કે સરકારે અહીંયા કનેક્શન બબ્બે આપી દીધા, કયા આધારે કયા પુરાવાના હિસાબે આપ્યા કે શું છે? તો આ ગૌચર જગ્યા છે એની તાત્કાલિકની ધોરણે સર્વે નંબર 996 જે ગૌચરનો છે એ સર્વે નંબરની 265 એકર જગ્યા જે લીગલી છે એ લીગલી ગૌચર સરકાર અને અંજાર નગરપાલિકાના તમામે તમામ સત્તા અધિકારી તાત્કાલિક ધોરણે ખાલી કરે અને ગૌરક્ષકોને સોંપી દે, અથવા તો આ જે જગ્યા છે એ ગૌચર ખાલી કરી અને ગૌ માતાના વસવાટ માટે સોંપી દે એવી અમારી અપેક્ષા છે. આજે આ જે જગ્યા છે એમાં ભાવેશભાઈ જેરામભાઈ ચોટાડા દ્વારા શામજીભાઈ ધનજીભાઈ હિરાણી વિરુદ્ધ જે એને ઉપર પ્રોસેસ કરી હતી વાદી પ્રતિવાદીની, એની કોર્ટમાં પણ મેટર ચાલુ છે. છતાં અત્યારે સરકારના જે લેન્ડ ગ્રેમિંગના કાયદા છે, તો સરકાર આજે નાનો માણસ કોઈ પણ જમીન વેચે અને એમાં હેરાન કરો છો તો તમે હવે ગૌચર દબાવેલી હોય
એમાં કેમ કોઈને લેન્ડ ગ્રેબિંગના કાયદા નથી લગાડતા, અને જે ગૌ હત્યા થાય છે, ગૌ તસ્કરીઓ થાય છે, આજે 450 દિવસથી દિલ્હીમાં ગાયની માતાને રાષ્ટ્રમાતાના દરજ્જો માટે આહિર અર્જુનભાઈ આંબલિયા દ્વારા જે આપણે ગાયના સંરક્ષણ માટે જે આંદોલન કરે છે, તો સરકાર ગૌ માતા માટે એવા કાયદા લાવે છે કે તમારે ગાયો કે પશુ રાખવા હોય તો એનું લાયસન્સ જોશે, આ જોશે, તે જોશે. શું પબ્લિકને હેરાન જ કરવાની છે? તો આ એને બે પગવાળા આખલા દેખાતા નથી જે ગૌચર ખાઈ ગયા એ? તો તમામે તમારાઓને અને સરકારને ખુલ્લી ચેલેન્જ અમે મારીએ છીએ કે જે તે સિટીનું જેટલું ગૌચર હોય એટલા ગૌચરની અમને આધાર પુરાવા પ્રૂફ સાથે કે એમાં બાંધકામ છે કે નથી, કેટલું ગૌચર હતું, કેટલું ગૌચર દબાવેલું છે અને કોને કોને દબાવ્યું છે એ બધાને ખુલ્લા પાડો. અને હું પ્રેસ મીડિયાના માધ્યમથી અને જાહેરમાં જે મારું થવું હોય એ થાય, એની મને પરવા નથી, પણ હું ગૌ માતા માટે જીવ દેવા પણ તૈયાર છું અને સામે લડવા પણ તૈયાર છું, એવી મારી અપેક્ષા છે. આશાપુરા ન્યૂઝ વતી. મિત્રો, સણસણતો પ્રશ્ન છે અને આનો કોઈ જવાબ જ નથી આપી શકતો કોઈ તંત્ર કે કોઈ આ તંત્રના મળતિયાઓ. તો શું કારણ છે આટલી ગૌચર ક્યાં ગુમ થઈ ગઈ છે તે પણ મોટો પ્રશ્ન છે. મિત્રો, ગમે તેવી નનકીથી નનકી બાબત હોય તો ઘણી ઘણી મોટા મોટા બેનર લગાડવામાં આવતા હોય છે અને મોટી મોટી વાતો કરવામાં આવતી હોય છે, તો અહીંયા ક્યાં છે તંત્રના અધિકારીઓ તે પણ મોટો પ્રશ્ન છે. આટલી જમીન જે ખવાઈ ગઈ છે, ગૌચર જમીન જે દબાઈ ગઈ છે, તો શું કારણથી આટલા ટાઈમથી આના ઉપર કોઈ ધ્યાન દોરવામાં નથી આવી રહ્યું તે પણ મોટો પ્રશ્ન છે. અને આના પાછળ કોણ કોણ સંડોવાયેલા છે તે બાબત પણ જાણવી ખૂબ જરૂરી છે. તમને આ અમારો પ્રયાસ કેવો લાગ્યો કમેન્ટ દ્વારા જરૂરથી જણાવજો. અને તમારા ગામમાં કે તમારા શહેર સિટી વિસ્તારમાં આ રીતે કોઈએ પણ જમીન ગૌચર જમીન દબાણ કર્યું હોય તો તમે સ્વતંત્ર રીતે અમારી ચેનલમાં રજૂ કરી શકો છો અને તમે અંકિતભાઈનો પણ કોન્ટેક્ટ કરી શકો છો. આપણે અંકિતભાઈના કોન્ટેક્ટ નંબર જાણશું. શું તમારો નંબર જણાવજો? મારો નંબર છે 9725677655. હું હિન્દુ યુવા સંગઠન ગૌરક્ષક દળ ઉપપ્રમુખ છું અને હાલમાં જે આ ગૌચરો દબાવી છે, જે જે સરકારના જે જે કોઈ પણ સરકાર હોય કે કોઈ પણ પક્ષ હોય કે એના મળતિયાઓ હોય, જે પક્ષ દ્વારા અત્યારે મત માગવા ટાણે જે ગાય માતા કહેવામાં આવે છે એના નામના મત લઈએ છે, અને એ જ ગાય જીવ જ્યારે એ ચૂંટાઈ જાય છે તમામ પ્રતિ અધિકારીઓ, તે પછી એ એક અબોલ જીવ છે, એના માટે રખડતું કે પશુ બની જાય છે. અને અવારનવાર તંત્ર દ્વારા ઘણી હવે અમે કાર્યવાહી કરેલી છે, નગરપાલિકાઓને પણ આવેદન આપ્યા છે, ખુલ્લી ગટરો રાખે છે, પ્લાસ્ટિક ખાવડાવીને મૃત્યુ પામે છે. તો શું આ તમામ સરકારના તમામ સત્તા અધિકારીઓ ગાયના ગૌમાંસ, માંસ, ચામડા અને હાડકા વેચવામાં જ સમજે છે અને ગૌચર જમીનો બારોબાર વેચી મારવામાં જ સમજે છે કે શું છે? આ જગ્યાની અંદર કેટલા લોકો સંડોવાયેલા છે કે શું છે એની સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે આ જમીનની માપણી કરાવો, એના પૈસા પણ ભરી દીધેલ છે જે આ કોપીમાં સામેલ છે, તો તાત્કાલિકના ધોરણે આ જગ્યાની માપણી થાય અને તાત્કાલિકના ધોરણે આ ગૌચર ખાલી થાય એવી મારી અપેક્ષા છે. મિત્રો, આ જે ગૌચર જમીન આ રીતે જે દબાણ કરવામાં આવી છે તો એના વિરુદ્ધમાં કાયદેસરના પગલાં પણ લેવામાં આવે અને કડકમાં કડક સજા કરવામાં આવે, જેથી આ કડક સજા થાય એની નોંધ લઈ બીજો કોઈ આ રીતની જીગર ના કરે. અને તમે અમારા મોબાઈલ નંબર જે ઓફિસના નંબર છે એ પણ નોંધી લેશો, 9725705127. આ નંબર ઉપર પણ તમે તમારી જે પણ કોઈ ફરિયાદ હોય એ નોંધાવી શકો છો. રોહિત ઠક્કર સાથે નીરવ ગોસ્વામી, મા આશાપુરા ન્યૂઝ ચેનલ, નાની નાગલ પર, અંજાર, કચ્છ.